કિરાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે. મળતી વિગતો પ્રમાણે જાસપુરના પૂર્વ સરપંચ અને પલસાણાની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાત કરતા પહેલા યુવકે એક વિડીયો બનાવ્યો હતો, જેમાં અત્યારે હકીકત સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખોટી ફરિયાદ બાદ નોકરી જતા લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કલોલના જાસપુરની કિનારમાં જમ્પ લાવી આપઘાત કર્યો હતો. ચીડતીના આક્ષેપ બાદ યુવકે કિનારમાં જમ્પ લાવ્યો અને આપઘાત કર્યો હતો, જે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે. જાનકીરા ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ સિનમાએ કિનારમાં જમ્પ લાવ્યું હતું. વિપુલભાઈ સિનમાએ જાસપુર કિનારે વિડીયો બનાવી જાસપુર ગામના પૂર્વ સરપંચ તેમજ એક શિક્ષિકા વિરુદ્ધ આક્ષેપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, તેમજ ફાયર બ્રિગેડની ટીમો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. વિપુલભાઈ ડાયાભાઈ સેનાના મોટા ભાઈ અતુલભાઈ ડાયાભાઈએ પોલીસ મથકે જે ફરિયાદ કરી હતી, જેમાં જાસપુર ગામના પૂર્વ સરપંચ તેમજ અજાણી શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હેલો, જય શ્રી કૃષ્ણ. શું સેનમાં વિપુલ ડાયાભાઈ રહેવાનું ચાંદી? આજે એક બનાવ, બે દિવસ પહેલાં પલસાણાની એક ટીચરને મેં સ્કૂલનું નામ પૂછ્યું, તેને મારી ઉપર ખરાબ ખોટો ઇન્જામ નાખ્યો. 181માં મહામંત્રી મારો વિડીયો વાયરલ કરો. જાસપુર તો ખોડિયાના સરપંચે મને આપવા માંડ્યો. હું સુસાઇડ કરું છું, મારા જવાબદાર, સુસાઇડના જવાબદાર ખોડિયાલ તો જાસપુરના જે સરપંચે લાફો માંડ્યો હતો એ પલસાણાના એક ટીચર હશે હાઈસ્કૂલના. હું સુસાઇડ કરું, આજે મને મારી જોબ ઉપરથી પણ ત્યાંથી કાઢી મૂકું. કોઈ દિવસ કોઈ વ્યક્તિને એની વાત કોબડ્યા વગર જજ ના કરે, એની પહેલાં વાત સાંભળવાનું પછી જજ કરો, એનું સમાધાન કરો. જય શ્રી કૃષ્ણ.